આપણે કાળ બોલવાના તો અમે અંદર બે કારણ અમે ડિસ્કસ કરી શકીએ છીએ. પહેલું કારણ એ છે કે સપોઝ કે ચાલો હું આ ભાઈ સાથે ઝઘડ્યો, હવે ઝઘડ્યો તો પછી ઝઘડો પણ વધી ગયો, તો ભાઈ હવે હું આ ભાઈ ની રિસ્પેક્ટ ડાઉન કરવા માટે એને હું કાળ આપું, બરોબર છે? એટલે એને હું નીચે દબાવવા માટે એને કાળ આપું. હવે એ ભાઈ શું કરશે? એ ભાઈ મને દબાવવા માટે એનથી મોટી ગાળ આપશે, પછી હું એનથી મોટી ગાળ આપશું, બે એ બે આપશે, હું ત્રણ આપીશ, ચાર આપશે, એમ કરીને એનો કઈ સોલ્યુશન આવશે નહીં, પણ ઇજ્જત તો બે ની ઘટશે. એટલે આ કારણ છે કે ગાળ બોલવાનું. અને બીજું કારણ એ અત્યારે વલ્ગર કોમેડી માટે પણ ગાળ યુઝ થાય છે, કે ગાળો બોલી ફેશન થઈ ગઈ છે, ગાળો ટ્રેન્ડિંગમાં ચાલે છે. યુટ્યુબમાં પણ તમે ઘણી ચેનલ જોઈ હશે, તો એવી જ રીતે ગાળો અને ફેશનમાં છે ને, એટલે તમને ગાળો બોલો તો આ તમને મજા આવે, એટલે તમે કોઈ પણ કોમેડી સાથે ગાળો જોડીને તો સમાજમાં આપણે ગાળો બોલવો છે આપણી ઇજ્જત ને બધું વધે છે, પણ અત્યારના સમાજમાં આપણું બધું જ ઘટે છે. આપણને અંદરથી આપણે જે આપણે પોતાનું ઉપર વિશ્વાસ રાખવું આપણે ગૌતમ બુદ્ધ નું નામ સાંભળ્યું? કોઈ પણ વસ્તુ આપે રાઈટ, હું એ વસ્તુ ન લો તો એ કોની પાસે રે વસ્તુ? આપણે આપણે કોઈ ગાળ આપીએ, ગાળ આપણે ન લઈએ તો ગાળ કોની પાસે રહેવાની? તો આપણે પોતાને આપણા શરીરની ઇજ્જત અને સાંભળી કે બોલી શકતો નથી, તેને મનમાં ખાલી એ જ આવે છે કે પેલા ભાઈ મને આમ કેમ કીધું, તેને કીધું તો હું તેને આમ કહીશ. તો પોતાની માનસિક સ્થિતિ જયારે સારી ના હોય ને, તો એવું થાય ને ત્યારે વ્યક્તિને કઈ સમજ જ નહીં આવે, અને ત્યારે સૌથી પહેલા વ્યક્તિ એવું બોલવા ઈચ્છે કે એને નહીં ગમતી વસ્તુ બોલે છે અને તે છે કામ જે મને નથી ગમતું, અને મારા અરે દેવું છું કે આપણે સામે વાળી વ્યક્તિને પણ તેવું જ ફીલ કરાવવા માંગીએ છીએ, અને માટે આપણે તેને તે જ શબ્દ પાછો આપીએ છીએ. એટલે જ્યારે કોઈ વ્યક્તિ શરૂઆત કરે ને ગાળ આપવાની, તે શરૂઆત ગાળથી નથી થતી, શરૂઆત એ વસ્તુથી થાય છે જ્યારે પહેલા ભાઈને ગમતી નથી, અને તે ભાઈ વધે છે પણ માય રિસ્પેક્ટ વધતી નથી, ઘટે છે અને સામેવાળાની વધે છે જ્યારે એ ગાળ નથી બોલતો. મેં તો શું એમ માગું છું કે આપણે ગાળ ના બોલવી જોઈએ. બસ આપણે આપણને કોઈ ગાળ આપે છે તો આપણો આત્મસન્માન જાય છે, એવું માગીએ છીએ આપણે, અને જો આપણે એને બે શબ્દ મેળવીને ગાળ આપીએ છીએ તો આપણને એવું લાગે છે કે એનો આત્મસન્માન કયો, આપણો આત્મસન્માન વધ્યું છે. આથી આપણે બોલે કોઈને ગાળ આપી દો જો આપણે એક ગાળ બોલીએ તો તે બીજી બોલશે, આપણે એ વસ્તુ લેવી જોઈએ આપણામાં કે ના લેવી જોઈએ? તો આપણે ગાળ કોઈને આપવી જોઈએ કે ના આપવી જોઈએ? ના આપવી જોઈએ. ઓકે, તો એટલા માટે જ કે જે પેલા કોર્ટ વાળા ભાઈ હતા એમણે ગાળ ના લીધી, એવી રીતે આપણે પણ જો ગાળ ના લઈએ ને તો આપણે પણ કોઈને ગાળ ના આપી શકીએ. ઓકે.